ને મિત્રો, પીએસઆઈ નું જે પેપર હતું એમાં રીઝનિંગ ના સમમાં નજર કરીએ છીએ કે તમે જોતા હશો કે એક ને એક પેટર્ન જેવું લાગે, પણ પ્રેક્ટિસ માટે હવે સ્પીડ કરવાની છે. તમને આવડતું તો હશે, પણ તમારે સ્પીડ કરવાની છે, તો એટલી વસ્તુ ખાસ. તો ઓકે, તો અહીંયા આવું લખ્યું છે, હૈદરાબાદ નો એક તમને કોડ આપ્યો છે, અને સોરી અહીંયા, અને તમારે એલ્જીરિયા હે ને, તો આનો તમારે કોડ શોધવાનો છે. બરાબર, તો તમે જોતા હશો કે અહીં એબીસીડીનું અનુસંધાન હોય, ક્રમ, ઊંધો ક્રમ, આજુબાજુનો ક્રમ, એકાદ છોડીને એકાદ પહેલા, આવું જ કંઈક હોય, બીજું તો કંઈક હોય નહીં. તો મિત્રો, તમે ધ્યાનપૂર્વક જોશો, ધારો કે તમે અહીંયા મૂકો છો આઈ એક્સ ઈ ડી એસ એ બી સી, અને એબીસીડી ના સંદર્ભે જોશો તો એબીસીડી નો જે ક્રમ છે એમાં તમને તરત કહેશો કે સર એચ આઈ, પછી એબીસીડીઈ, જોયું, આર પછી એસ આવે, પછી એ પછી બી આવે, બિલકુલ સાચું છે. તો અહીંયા તો કે આના પહેલા આવે, એટલે કે સી છે અહીંયા આવે, પછી એ પહેલા આવે બી ની, બિલકુલ સાચું છે, પછી એબીસીડીઈ, તો આ તો એકાકી પેટર્ન પકડાઈ જ ગઈ, અને આ એક્સ બરાબર છે, જોજે એચ આઈ એક, પછી એક્સ વાય છે ને, ડીઈ ડીઈ આર એસ એ બી, બરાબર, તો એવું તો કંઈક છે. તો આપણને તો ખબર છે કે આઈ પછી જે આવે, પછી એબીસીડીઈ એફ આવે, એસ એચ આઈ જે કે ઓપી ક્યુ આર એસ ટી આવે, પછી બી સી આવે, તો જે એફ ટી સી, આમ ચોથા ક્રમે હોય જે, સોરી અહીંયા કદાચ કંઈક, સોરી આને ક્યાં જોવાનું છે, આપણે આ જોવાનું છે, સોરી. તો મિત્રો અહીંયા, સોરી, તો અહીંયા શું આવે, તો કે એ પછી બી, એ બી સી ડી એ બી જી એચ, પછી આર એસ, પછી એ બી, તો જોજો બી એચ એસ બી આવી રીતના છે, બી એચ નહીં, આ જવા દે, બી એચ જવા દે, બી એચ એસ જવા દે, બી એચ એસ બી, પતી ગયું. હજી જો આપણે આવું બે જગ્યાએ હોત તો ડબલ ચેક કર, પણ અહીં ચેકિંગ કરવાની પણ જરૂર નથી. એબીસીડી કરો, લખો, તો વધારે ફાયદો થાય, તરત આઈડિયા આવી જાય, પણ જે લોકોને પ્રેક્ટિસ છે એને લખવાની જરૂર નથી. ઇઝ ઇટ ઓકે? જોઈએ નેક્સ્ટ. મિત્રો, ત્યાર પછી પણ જો ડીઈ બી ટી ઓ આર, એનો તમને કોડ આપ્યો છે, અહીંયા છ છે, અહીંયા છ અંક છે, અને તમે આરો બી ની શોધવાનું છે. મિત્રો, ક્યારેક તમે જોજો, એ બી સી ડી ચોથો ક્રમ છે, તો અહીંયા ત્રીજો ક્રમ છે, એ બી સી ડી ઈ પાંચમો ક્રમ છે, તો એક, એટલે એવું કંઈ નથી, ઘણી વખત સાવ સેલું પૂછે, એટલે કે તમે ખાલી એમ લખી નાખો કે ભાઈ ડી એટલે ત્રણ, ઈ એટલે એક, બી એટલે ચાર, ટી એટલે છ, ઓ એટલે બે, અને આર એટલે આઠ, લાખી ખાલી એ લખો, તો આ જ એની વેલ્યુ, કારણ કે એને એ જ વસ્તુ પાછી અહીંયા પૂછી છે, કારણ કે આર ઓ બી છે આમાં જ આવે છે, તો જો આર એટલે કોણ હોય તો કે આઠ છે, ઓ એટલે કોણ છે તો કે બે છે, પછી બી એટલે કોણ છે તો કે ચાર છે, અને ઈ એટલે કોણ છે તો એક, એટલે કે આ જ વસ્તુ જો અહીંયા હોય તો બસ આવું સિમ્પલ, તો આઠ બે ચાર એક, એવું છે, આઠ બે, યસ બિલકુલ, તો એનો જવાબ. તો મજા આવી મિત્રો, તો યસ, તમારી કોમેન્ટની રાહ સાથે વિડીયો બધા ધીમે ધીમે આવતા જ રહેશે, અને તમારે જોતા રહેવાના છે, પ્રેક્ટિસ કરતી રહેવાની છે, અને સ્પીડ જો તમને આવડે છે તો સ્પીડ, ફરીથી ન આવડતા હોય શીખી લો, આવડતા હોય સ્પીડ કરો, બસ આ બે વસ્તુ ઉપર જ કામ કરવાનું છે. કોમેન્ટની રાહ સાથે આવજો.